બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ બનશે. ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય બદલ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો આભાર માન્યો. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભા સ્થગિત રહેશે, મહારાષ્ટ્રમાં સરકાર બનવાની શક્યતાઓ યથાવત. ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું, અમે ચૂંટણી સમયે 100 વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે, પરંતુ ત્યારે કોઈએ વિરોધ ન કર્યો. હવે દરેક પાસે સરકાર બનાવવા માટે 6 મહિનાનો સમય. શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ સામે વાયદા ના નિભાવવાનો લગાવ્યો આરોપ, કહ્યું બાલા સાહેબના સમ ખાઈએ છીએ કે તેમના જ રૂમમાં ભાજપ સાથે 50-50 ફોર્મ્યુલા વિશે થઈ હતી ચર્ચા. રાફેલ મુદ્દે દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજી ફગાવાઈ, કોર્ટે કહ્યું તેની ઉપર તપાસ બેસાડવાની જરૂર નથી લાગતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કેસ 7 જજની બેન્ચને સોંપ્યો. મહિલાઓના પ્રવેશની મંજૂરીનો નિર્ણય સુપ્રીમે રાખ્યો યથાવત. નાણાં મંત્રાલયે પહેલી વખત આવકવેરો અન્ય ટેક્સમાં ફેરફાર માટે ઇન્ડસ્ટ્રી પાસેથી સૂચન માંગ્યા. સર્ક્યુલર જાહેર કરીને ઇન્ડસ્ટ્રી વેપારી સંગઠનોને 21 નવેમ્બર સુધી મંતવ્ય આપવા માટે કહ્યું. સંસદનું શિયાળુ સત્ર 19 નવેમ્બરથી થશે શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરને નિર્માણની કવાયત શરૂ. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ માટે સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકાર બિલ રજૂ કરી શકે છે. રાહુલ ગાંધીના ચોકીદાર ચોરહેના નિવેદન પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો નિર્ણય. કોર્ટે રાહુલ ગાંધીની માફી મંજૂર કરી, હવે અવમાનના કેસ નહીં ચાલે. મદ્રાસ હાઈકોર્ટે પાસપોર્ટ ફોર્મમાં લિંગ પરિવર્તન સર્જરીની જાણકારી માંગવા પર કેન્દ્ર સરકારની નોટિસ જાહેર કરી. હાઈકોર્ટે કહ્યું બંધારણમાં ભેદ કરવાની મંજૂરી નથી, કેન્દ્ર જવાબ આપે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નવા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, દરરોજના 9000થી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જોખમી મુસાફરીનો વિડીયો આવ્યો સામે. રિક્ષામાં ખચોખચ મુસાફરો સાથે રિક્ષાની પાછળ પણ મુસાફરો લટકી જોખમી મુસાફરી કરતા ચડિયા નજરે. સુરતના ડભોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. વૃદ્ધનું ટેમ્પાના ચાલકે અડફેટેલ હતા, મોત નીપજ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. બ્રાઝિલમાં મોદીએ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા. બ્રિક્સ દેશોને સામાજિક સુરક્ષા સમજૂતી પર ચર્ચા વિચારણા કરવા કહ્યું. બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા. કહ્યું ચેન્નઈની મુલાકાતે અમારી યાત્રાને એક નવી ઉર્જા અને ગતિ આપી. એજન્ડા વિના એકબીજાના દેશોની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિ અને મનને જાણવાના પ્રયાસમાં અમે સફળ રહ્યા. ભારત અમેરિકા વચ્ચે આગામી મહિને 2+2 વાટાઘાટો યોજાશે. રણનીતિક ભાગીદારી અને સુરક્ષા મુદ્દે ચર્ચા થવાની શક્યતા. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સ્વીકાર્યું કે ભારતીય સેના સામે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. પાકિસ્તાની રાજનેતા ફરહતુલ્લા બાબરે ઇન્ટરવ્યૂનો વિડીયો કર્યો શેર. પાકિસ્તાન પ્રધાન ઇમરાન સરકારે સૈન્ય એક્ટમાં ફેરફાર નહીં કરે, મીડિયા રિપોર્ટર્સને ફગાવ્યા. ઇટાલીમાં 53 વર્ષ પછી ભીષણ પૂર, વેનિસમાં 6 ફૂટ સુધીના પાણી. પાંગુની પાઠકના સોંગ યાદ પિયા કે આને લગીના રિમિક્સમાં દિવ્યા ખોસલા દેખાશે, ફર્સ્ટ લુક થયું રિલીઝ. અક્ષય કુમાર સ્ટારર ગુડ ન્યૂઝનો ફર્સ્ટ લુક રિલીઝ. ફિલ્મ ક્રિસમસના રોજ થિયેટરમાં આવશે. તબિયત ખરાબ હોવા છતાં અમિતાભ બચ્ચને કેબીસીનું 18 કલાક સુધી કર્યું શૂટિંગ. ઉંમર તથા બીમારીને પોતાના કામની વચ્ચે ક્યારેય લાવ્યા નથી. રાની મુખર્જી સ્ટારર મરદાની 2નું ટ્રેલર રિલીઝ. રેપિસ્ટ સામે બાદ વીરતી હિંમતવાન પોલીસ ઓફિસરના રોલમાં દેખાય. ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર દીપિકા રણવીરે તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશના આશીર્વાદ લીધા. મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ. સોનુ સૂદે ઇન્ડિયન બેડમિન્ટન ટીમની મદદ કરી સ્પેશિયલ ઓલિમ્પિક એશિયા પેસિફિકનો પૂરો ખર્ચો ઉઠાવ્યો.